ખુશીના સમાચાર એ છે કે વાવણી થઈ ગઈ, એટલે આ છે ને આપણે વેપારે બહુ સારો એવો થયો છે અને વાવણી થઈ ગઈ છે. અને દુઃખના સમાચાર એ છે ડાયરો કે વાવણી થઈ ગઈ છે પણ આપણે છે ને બ્લોગ બનાવવા માટે વાડીએ જવાનો ટાઈમ નથી મળ્યો. બપાણો થયો ને એ બદલાવવાનો હોય તો અત્યારે આ જે નવો સાવણો બટુક સાથે ફિટ કર્યો ને એ છે આપણે BT 32 સિંગનો, અને આ સાવણો છે એ 22 નંબર અને 20 નંબર સિંગનો છે. તો ખાંધો થઈ ગયો છે, ખાંધો નહીં આમ પગારો થયો છે, એના લીધે છે ને સંપલ તમે જો XL માંથી XXL થઈ જાય. સ્વાગત છે તમારું આજ નવા વ્લોગ વિડીયો ની અંદર. અત્યારે વાગી ગયા છે 4. આજ છે ને તમારા માટે બે શું કેવાય, એક દુઃખદ સમાચાર છે અને બહુ ખુશીના સમાચાર છે. કેમ કે અમારે અહીંયા છે ને કાલ ડાયરો વાવણી થઈ ગઈ છે, એટલે ખુશીના સમાચાર એ છે કે વાવણી થઈ ગઈ, એટલે આજ છે ને આપણે વેપારે બહુ સારો એવો થયો છે અને વાવણી થઈ ગઈ છે. અને દુઃખના સમાચાર એ છે ડાયરો કે વાવણી થઈ ગઈ છે પણ આપણે છે ને બ્લોગ બનાવવા માટે વાડીએ જવાનો ટાઈમ નથી મળ્યો. બપોરાનો માંડ માંડ ટાઈમ મળ્યો, એટલી આજ દુકાને કામ હતું. કેમ કે શું છે, અમુક અમુક ખેડૂત છે ને મારી જેવા આવકડા હોય, એટલે એને પેલા બિયારણને એવું ન લીધું હોય, તો આજ છે ને એ બધા કાલ વાવણીનો વરસાદ થઈ ગયો ને સારો એવો, એ બધા અચાનક જાજ્યા અને બિયારણ લેવાને એવું બધું આવતા, અમુક અમુક માંડવીના પટ ને કપાસિયા ને મકાઈ ને જાહેર ને એવું બધું લેવા આવતા, એટલે શું કહેવાય આજે વ્લોગ બનાવવાનો હવારનો ટાઈમ નહોતો મળ્યો અને વાડીએ જવાનો ટાઈમ નથી મળ્યો. અને ખુશીની વાત એ છે કે વાવણી થઈ ગઈ છે, એટલે આપણે તે જો પાતામાં કપાસિયા વાવવાનું જે કામકાજ જે કાંઈ હતું એ થઈ ગયું છે. અત્યારે જોકે ચાલુ જ છે હજી, કેમ કે આપણી પાસે છે ને જે બધ આણ્યા ને એ બધ હજી વણ હાથી આંકવા લાયક નથી, ટૂંકમાં નાના છે અને હાલવામાં તકલીફ પડે એવું છે, એટલે શનિયાળાથી વાવવું પડ્યું છે. તો હનાવાથી અનિલને કીધું હતું એટલે એ શનિયાળો લઈને આવ્યો છે, તો અહીંયા વાવણું ચાલુ છે. અશોક કાકાની બધા અત્યારે અહીંયા કપાસિયા સોંપે છે અને અમે અત્યારે આવ્યા સુધી મારે બટુક છેટને એને આજ પાછો શું છે કે અમુક આવઘુડા ખેડૂત હતા ને એ વધારે પડતા આવઘુડા હતા, તો અત્યારે છેઠે શું કહેવાય વાવણી થઈ ગયા પછી બિયારણનો ઓર્ડર આપ્યો છે. તો વૃક્ષેઠને એ બિયારણ બનાવવા માટે માંડવી લઈને આવી ગયા છે અને કાલ આપણે જે સાણા બદલાવ્યા હતા ને એ સાણા પાછા બદલાવવાના છે. કેમ કે કાલ આપણે છે ને આમાં 20 નંબર અને 22 નંબર સિંગના સાણા બદલાવ્યા હતા, તો અત્યારે પાછા એ BT 32 સિંગના સાણા કરવાના છે ને, એટલે જો આખું અલગ ખોલી નાખ્યું છે. તો ઉપરનું જે આપણે માંડવી ઓદવાનો જે ઓત હોય ને એ આખું થાળું ખોલી અને હેઠ જો અહીંયા આ સાણો થયો ને એ બદલાવવાનો હોય, તો અત્યારે આ જે નવો સાવણો બટુક સાથે ફિટ કર્યો ને એ છે આપણે BT 32 સિંગનો, અને આ સાવણો છે એ 22 નંબર અને 20 નંબર સિંગનો છે. તો એ કાઢી નાખ્યો છે ઓલું બધું ખોલીને અને આ જો નવો સાવણો ફિટ કરવાનું બટુક સાથે ચાલુ કરી દીધું છે. અને બટુક સેઠે આજ છે ને ડાયરો વાવણી કરી દીધી છે, કપાસિયા સોંપતા બટુક સેઠ અત્યાર સુધી બહુ મહેનત વાળો છોકરો છે અને હજી લગ્ન બાકી છે, કોઈ ધ્યાનમાં હોય તો કહેજો. આપણે શું કહેવાય તમને થોડીક ભલામણ કરું છું, ક્યાંય બટુક સેઠ લાયક ધ્યાનમાં હોય તો જાણ કરી દો, આપણે પહોંચાઈ દેવો કાબડું ભણવાનું જો બધું તેલ પીવા પહોંચાઈ દેવો છે. જેમ જે બિયારણમાં છોકરો પૈસા બહુ સારા કમાણો છે, તો થોડુંક જો ખેડૂત અત્યારે 20 નંબર સિંગ લઈને આવ્યા હતા એ અત્યારે થોડીક ફોલી છે અને હવે BT 32 સિંગ ફોલવાની છે, બટુક સેઠની ટ્રેક્ટર જોઈને આવી ગયા છે. અને અમારે જગુભાઈએ જો આ બધા સાણા ખોલી નાખ્યા છે, જેમ કે આ સાણા થયા ને ડાયરો આનાથી આપણે બિયારણના ગ્રેડ પડે, ગ્રેડ પડે એટલે ટૂંકમાં બિયારણના વિભાગ થાય, શું કહેવાય અમુક મોટા દાણા હોય ને એ અલગ થઈ જાય, નાના દાણા અલગ થઈ જાય અને છેલ્લે આ જ આવ્યું હોય. તો આ જ આવી રહીને એમાંથી આપણે શું કહેવાય નાના દાણા અને ફાયડું જે થયું હોય ને બિયારણની એ એમાં નોચી પડે, અને આ બે જ આવ્યું થયું ને આમાં નાના મોટા દાણા નોખા પડે એ રીતના આખા ગ્રેડ થાય. તો એ જ આવ્યું રીતે જો બધી જગુભાઈએ ખોલી નાખીએ, એ હવે સાફ કરીને ફિટ કરવાની છે અને ઓલી જાળી બદલી ગઈ છે. તો હાલો હવે ઊન બટુક છેટ બે છે ને પહેલાં એ જાળી રહી અને બોલ ટાઈટ કરી દેવી, પછી છે ને ટ્રેક્ટર આગળ પડ્યું છે, સાંટા ચાલુ થયા હતા ને એટલે ટ્રેક્ટરને ઘડીને આગળ આપણે દુકાન આગળ પતરાઈ રહ્યા ને ત્યાં મૂકી દીધું હતું, એટલે શું છે બિયારણ પલ્લે નહીં ખોલવામાં જ રહી આસાની રહે, જોકે પલાય નથી આપણે સિંગ પણ અત્યારે પાછી પલ્લે ને તો ખોલવામાં થોડીક વાર લાગે, એના લીધે ત્યારે ત્યાં પતરાય મૂક્યું છે. નવે બોલ ટાઈટ કરવા
અને આપણે છે ને ડાયરો માતામાં અત્યારે શનિયાળાથી સિંગની વાવણી ચાલુ છે, અને અહીંયા બટુક શેઠને ઓગળા બાપાની છે ને સિંગ વાવવાનું ચાલુ છે ટ્રેક્ટરથી. એ ત્યાં આવે છે, આપણે વિસ્કુભાઈ આવ્યા છે ટ્રેક્ટર લઈને, તો અહીંથી પાના એના ઓલામાં બિયારણ વાવવાનું ચાલુ કરી દીધું છે માંડવીનું. એટલે લગભગ આજ સાંજ સુધીમાં આપણે બધાને છે ને માંડવી વાવવાની વાવણી થઈ જશે. અને બટુક શેઠને બે થેલી કપાસ છે સોંપ્યા ને, બટુક બે થેલી કપાસ છે સોંપી દીધા છે આજ. એટલે જુવાન આદમી એ મહેનત સારી કરી છે, અને એને મકાનનું કામકાજ હતું એ એમ કે માવજીએ પૂજી ગયું છે, એટલે એ હવે થઈ ગયું છે પૂરું. અને એને ડાયરો જો એક બોલ અહીંયા હોય, એક અહીંયા, એક પણ ને એક પણ ચાર બોલ માંથી આખી આજ આવે ફિટ થાય. આપણે અંચુના બોલ ટાઈટ થઈ જશે, ઓલા બે ટાઈટ કરી, અને પછી આ જે ટોપી રહી ને એ ફિટ કરી દેવી ને એટલે રેડી. અને અત્યારે છે ને માપસરના સાંટા આવ્યા હતા અને પવન સાવ પડી ગયો છે, અને વાદળ છે એવું વાતાવરણ છે, પણ ગરમી છે એની તમે વાત જ લાવો એવી ગરમી છે હાલ હોવાની. આ ગરમીમાં છે ને કામ કરવી છે એની તમે વાત જાવો છો, એમાં અમારે બટુક શેઠ કામ કરે છે એની તો ફિલિંગ જ કંઈક અલગ છે. ડાયરો અત્યારે વાગી ગયા છે 6:30, અને ફાઇનલી છે ને મારે બટુક શેઠને શું કહેવાય આપણે વાવણીનો વ્લોગ બનાવવાની એટલી ઈચ્છા હતી ને, તો આપણે બિયારણ જે બટુક શેઠનું એનું ફોલ હતા ને એ એટલી ઉતાવળ રાખીને ફોલવામાં કીને તમે વાત જ જાવો છો. ફૂલ ઉતાવળ રાખીને ગાય ઘા માંડવીનું બિયારણ ફોલી, અને ઘાણે તે સ લગભગ હવા છે ત્યાં ને દીવા બધીને એવું બધું કીધી, અને સટર વાંચીને વ્યાયા આવી. એક બે સટર ઉઘાડા હતા, મારા બાપુ બેઠા હતા, કીધું તમે બેહો અમારે જવું છે પાંતામાં. એટલે બહુ ઉતાવળ રાખી અને વ્યાયા આવી પાંતામાં વાવણી જોવા. પણ અમે પૂજાને કાં આવડા એને છે ને ઉપલામાં ને એટલામાં બે જગ્યાએ માંડવી વાવી દીધી હતી, એટલે અમારા ભાગમાં નહીં હોય આ જોવાનું. એટલે હવે છે ને લગધીર કાકાના ઓલામાં પાછા અહીંથી વાવવા વ્યાજ છે, ઇન્ચુર આવેલા જાય જો અત્યારે પણ લગધીર કાકાના ઓલામાં હું જોવા માંડવી વાવવાનું ચાલુ છે. અને સાલું વરસાદ એ વાવી હતી, અને અત્યારે કોક કોક સાંટા આવે છે એના લીધે છે ને ડાયરો થોડોક ખાંદો થઈ ગયો છે, ખાંદો નહીં આમ પગારો થયો છે એના લીધે છે ને સંપલ તમે જો એક્સેલમાંથી ડબલ એક્સેલ થઈ જાય હેઠે શું કહેવાય કવર ચડી ગયું છે. અને અત્યારે છે ને ઊભા ને ચોક કાકા બે આપણા માંડવી વાવી ને એમાં કોક કોઈ જગ્યાએ સેઢા મોસમમાં દાણા ઉઘાડા થઈ ગયા હતા, તો એની માથે ધૂળ વાળવાનું કામ કરે છે. એમાં શું છે જો એની માથે ધૂળ ન વાવી ને તો શું કહેવાય આ સકલ્યાન પારેવાન એવું આવે ને તો એ દાણા ખાય ને, એટલે આપણે જે પટ માર્યો હોય ને એના લીધે એ લોકોની જીવ જવાનો મજો જોખમ છે. બાકી આ ભૂંદડાની ખાઈ જાય, પણ ઈવડાઈને કંઈ થતું નથી, એને કંઈ ઈવડાઈ તો બહુ હેરાન કરે છે. એ આવી ગયા હોય ને તો ઈવડાઈ તો આખા આખા શાહ ખાઈ જાય છે. અને આજે શું કહેવાય વાવણીની એટલી સિઝન છે ને ડાયરો એની તમે વાત જ જાવ છો, ગમે એ ખેતરમાં જોવો ને એમાં સારું વરસાદ અત્યારે નકરા શિનેડા ને બધ ને જે હોય એ નકરું વાવવાનું ચાલે છે. ખેડૂ એટલા મોજમાં છે ને આમ જો વરસતા વરસાદમાં ખપાળે લઈને વાવણી કરે છે. હા હું બટુક લચી એમ પડામાં આવ્યો તરત જ સાંટા ચાલુ થઈ જાય, કાપડું લચી જ એટલે. અને આમાં છે ને ઝાર વાવી છે કે નહીં વાવી છે, આમાં આપણે ઝાર વવાઈ ગઈ છે. અને કાલ છે ને ડાયરો આમ વરસાદ એટલો હતો જોઈજો આ પાવા સલકી ગયા હતા હો, અને આ એટલું લીલું છે તોય તમે જોવો અમે અત્યારે વાવણી કરવી છે, આ એટલું લીલું છે ને તોય વાવણી કરવી પડે છે. આમાં જો અમારે મુકાકાની ને અત્યારે વાવણી ચાલુ છે, જો ઠેઠ ઉપલ્યા છેડે શનિયાળો છે, અને ઓલચો પણ જો લગતી કાકાના ઓલામાં વાવણી ચાલુ છે એમાં તે શનિયાળો આમ વ્યો જો અમારી કઠણાઈ તો જો કાપટું ઓલા પણ અમે અહીંયા આવ્યા જોવા હતું અહીંયા પૂજા કા તો પાછું આમ ભાજી ગયો, અને ઘાણેથી અહીંયા આવ્યા કાં આમ જ પૂરું પીને પણ આવી ગયા એવું શું છે. એટલે શું કહેવાય આપણને વાવણી જોવાની બહુ ફિલિંગ નથી મળે, તો હાલો હવે થોડાક આમ આગળ જાવી લીટનમાં શિનેડો આવે ને મજા જ અલગ છે, મજા જ અલગ. હા તમે એ શું કરો છો, તમે એ શું કરો છો, દાટો છો? ના ના એ કામ બધો બે છે એમનો કરવા, જો મુકા એટલે એમાં શું છે આમ ઢાળ જમીન નો આ બાજુ ને એટલે પાણી હે ને ડાય તો બધું એન્ચ્યુર આવે, એટલે એન્ચ્યુર પાણી વધારે આવ્યું હોય ને તો ખાંદો એન્ચ્યુર વધારે છે થોડોક, એટલે શિનેડો હાલવામાં કેવ આવે. હવે જો કે જાજુ બાકી નથી તું, એક પાવજું બાકી છે, એક ઉથલી સેઢા મોસમ અને એક આ સેલું આમ જવા દેવાનું એટલું.
અને લખધીર કાકાને થોડુંક બાકી છે હવે, આજ બાકી નથી. અમારે તો તાસ હતો એટલે જ રહી ગયું, નકર તો ન હોવાત. તાસ હતો ને એટલે હોવાઈ ગયું. બાકી ખેડૂતની મહેનત એટલે હે ને ડાયરો એ વસ્તુ જ આખી અલગ છે. અને લખધીર કાકા એ કેટલા સાહેબ આવ્યું છે એને લગભગ 3 સાહેબ આવ્યું હોય એવું, 4 આમ તો એને લગભગ 5 સાહેબ આવ્યો એને. ત્યાં આપણે હે ને આપણે પાછું કેવું કહ્યું હોય કે બેટી 32 નંબર 22 નંબર 3 માંડવી અલગ અલગ વાવી છે અને બધી કેરા કરીને 5-5 સાહેબ આવી દીધી છે. અને લખધીર કાકાની ત્યાં ઉલટી ત્યાં શિયાળું ઉગી ગયું છે એટલે હવે નાખે આંટી ઉગે ને તય ખબર પડે કેમ વાવે તો કર્યું છે. એવું રહી તે પાણી પીવા ખોટું ક્યાં શું કર્યું એવું જ કંઈક લાગે છે. વાત જ આવજો પછી હું જો ગમે એવી ગરમી ઉનાળો ટાઢ તડકો બી કઈ જોવે જ નહીં એ લડી જ લે મૂળે જોવું હોય લડી લેવાનું. અને આ બધું જો લખેલા મુકાકન ઓલામાં શનિયાળું જો અહીંયા છેટે પૂજી ગયું ઉપલા છેટેથી એટલે આમાં શું છે કે ભીનું વધારે પડતું હોય ને પલ્લી જેલું એટલે થોડીક ભીં દેવી પડે હે, નકર શું છે અમારે લાગે નહીં તો દાણા હાવ ઉઘાડા લે એવું છે ડાયરો. ચાલો બટુક છે હવે હે ને ડાયરો તમે કઈ થમી ઓલા પણેથી ઉછળ હોય ને અહીંથી આવે ને તો તમારી હાટું થોડાક સિનેમેટિક શોર્ટ લઈ લેવી અને શું કહેવાય થોડાક એક બે રીલ્સ બને ને એવા સારા સારા વિડીયો બનાવી લેવી એટલે શું છે કે આપણે તે બધું મૂકી મૂકીને થોડાક પૈસા સાપવા છે બહુ બધા, કેમ કે આ કામ કરીએ પૈસા સાપવા માં તો ભેગું નથી થાય એવું. તો આ યુટ્યુબમાં આપણે કૂટવાય થોડું ખાલી જાય ને તો નકરા પૈસા ખેંચી નાખવાથી આ કામ કરીને તો પૈસો હોય છે ને. આ યુટ્યુબમાં શું છે એક બે રીતે કહેવા આપણે વ્લોગ બનાવવામાં પણ શું કહેવાય પૈસો હોય તો ન હોય એટલો બધો. હા ટાંકામાં હે ને ડાય તો જો અત્યારે નવો કલર કામ હાલે છે આપણે અહીંથી નહીં તો તમે આ સેમસંગની શું કહેવાય ઝૂમ કરવાની તાકાત તમે જોઈ લો ઠેઠે અહીંથી આપણે ખેતરેથી ટાંકો સાવ નજીક દેખાય છે ને જોઈ લો કલર અત્યારે પેલા સફેદ કલર હતો ને એમાંથી કલર ફેરવી નાખ્યો આ નવો કલર. હા દેખાય છે તું જોઈ લે અમારે બટુક શેઠને ભાઈ શું કહેવાય વ્યામ પડે છે તું જોઈ લે આ બાજુ ધોવો કલર ને આ બાજુ ઓલો અત્યારે નવો કલર થાય રેડી ને. તો ભાઈ અમારે બટુક શેઠ સ્વીકારે છે સેમસંગનો કેમેરો અને કેમેરાની ઝૂમ કરવાની તાકાત છે સારી છે બરોબર. અત્યારે ભાઈ એની સિઝન છે એટલે એ તો બહાર આવવાના બટકું ભરશે તો કેવું આવશે એના ઘર માંથી આપણે ઉભા રહી ગયા હતા કોકના ઘરે આપણે જઈએ એટલે એવું તો થોડું. હા તો જોઈ લો હવે આપવા અમારા થોડીક જ વારમાં અમારા ભાઈ ફૂલવા જઈ રહી ગયા છે અને શિયાળો આવી રહ્યો છે તો એક બે શું કહેવાય સિનેમેટિક શોર્ટ લઈ લેવી અને એકાદી રીલ બનાવી નાખવી પછી પાછા હે ને વ્યાજ આવી ઘરે કેમ કે આજ આખો દી વરસાદમાં તો નથી પડ્યા પણ પરસેવાના પડ્યા કા બટુક ભૂકા કાઢને છે કામમાં અને મારે બટુક શેઠે તો આજ પાછું ઓછામાં પૂરું શું કહેવાય કપાસિયા સોપ્યા માંડવીનું બિયારણ ફોલ્યું હવારમાં દણ ઉકરીને માંડવીનું બિયારણ વેચી નાખ્યું જોઈ છું કામમાં કાંઈ બાકી જ નથી રહેતું. અને આ તમે જોઈ લો અમારા અનિલભાઈ ધીમે ધીમે સ્નેડો લઈને આવી રહ્યા છે હવે અને બટુક સાહિત્યની દ્રષ્ટિએ બટુક કેવું હોય તો વર્ણન કરે થોડુંક સાહિત્યની દ્રષ્ટિએ આપણે અનિલભાઈ આવે ને એનું સાહિત્યની દ્રષ્ટિએ વર્ણન કરે ધીમે ધીમે અમારા અનિલભાઈ આવી રહ્યા છે સાહિત્યમાં હાલે કે નું હાલે એ કોમેન્ટમાં કહ્યો જોઈ લ્યો વાહ બસ 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 મારો ભાઈ કેટલા 5 સાહેબ કે 7 ત્રણ. તો ભાઈ અમારે લખધીર કાકાના ઓલામાં 3 સાહેબ આવે તો ચાલુ છે અને જો ડાયરો અમારે આવું ભાઈ ને અશોક કાકાની છે ને આ કેમ આ શેઢે અત્યારે અહીં દાણા ઉગાડા રહ્યા તો એ રીતના ઉગાડા રહી જાવ ને દાણા એ બૂરવાનું કામકાજ કરે છે એટલે હું શક શકલ્યાને એવું ખાય ન જાય નકર હું શકે આ પટ્યો ને એ બધું ઝેરી વસ્તુ હોય એટલે કદાચ શું છે કે એમાં એ લોકોનો જીવ જવાની શક્યતા છે એટલે આમ પગેથી અથવા તો ખપાવ્યું ને એવું લઈને આ બધું કેમ બૂરે છે એમ બૂરી દેવી ને તો પછી શું છે કે એ લોકો ખાય નહીં
અને કોઈને નુકસાન ન થાય ટૂંકમાં, અને આપણે નુકસાન ન થાય. તો હાલો ડાય, તો હવે હે ને એક બે રીલ અને એક બે સિનેમેટિક શોર્ટ લઈ લેવી, પછી નીકળી જાય ઘર બાજુ પાછા. કેમ કે હજી નવું છે ને, કપડા બદલાવા છે, આ રાખું કામ છે, થાકી ગયા. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 8:30, અને જો પાતામાંથી આવી અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને વાળું પાણીને ઉપરી કરી લીધું છે, અને સાંટા હજી એમ નામ ટપ 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 કોક કોક સાંટા ચાલુ છે, વધતોય નથી ઘટતોય નથી, બંધાય નથી થતો, એમ નામ માપસરના સાંટા ચાલુ છે. અને બે ટકા પાછી જો ઓપડા બપન કરે છે, સાંટા ચાલુ છે ને, એટલે એને ટોળા બધા બહાર જે લીમડા હેઠ છે. હવે પ્લાનિંગ તો એવું છે કે આજે ફેરવવાનું થશે, તો હાલો હવે વાલ બાપન બેઠા, અને આજ છે ને અમારા વાલ બાપા છે ને અશોક કાકા ની વાવણી ના વખાણ કર્યા છે, અને આજ છે ને અમારા બધા વાવણી સારા પચી ગઈ છે. આપડે ઓગડા બાપા ની વાલ બાપા ને બધા અહીંયા અમારે પાતા માખ માં વાવણી થઈ ગઈ છે. હવે ખાલી કરાવે છે, બાકી એવું છે, બાકી વાલ બાપા ને ઓગડા બાપા ને બે માંડવી કરવાની છે. વાડીએ હાંજ પડી ગઈ હતી, એટલે પછી આજ બે હવા આ જોઈ લો. અમારે ભીખા ભાઈ હજી બટુક શેઠ નથી આવ્યા, ક્યાં કણક પકડ્યું તમારું લેતી સીમા પકડ્યો પાઇપમાં. કોણ કોણ ગયા મૂકવા? ઠેક કેવડો હતો, એવડો મોટો જબરો હે, ફેણ વાવો હતો તો પેલો કાવો મસે તો એ નતો ને, નાગ બાપા ને પકડ્યા.